ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ સાત પ્રકરણ દસ અંજારના ધરમશી ભગત કચ્છમાં અંજાર ગામમાં ધરમશી સુતાર રહેતા એમના પત્નીનું નામ વાલુબાઈ હતું લગ્ન થયા પછી પ્રથમ દિવસથી જ પતિ પત્નીએ બાર વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું પ્રતિજ્ઞા કેવળ બ્રહ્મચર્યના સ્થૂળ પાલનની જ ન હતી બંનેએ એવો ઠરાવ કર્યો કે પત્ની ઘરમાં હોય ત્યારે પતિએ ઘરની બહાર બેસવું અને પતિ ઘરમાં હોય ત્યારે પત્નીએ ઘરની બહાર બેસવું એકબીજા સામે તાકીને નિરખવું પણ નહીં આવી રીતે ધારા વ્રત પાળતા પાળતા પૂરા અગિયાર વર્ષ વીતી ગયા એક સમયે શ્રી શ્રીહરિકંથકોટમાં પધાર્યા હતા ત્યારે તેમણે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારી ચાલો આપણે અંજાર જવું છે ત્યાં એક ભગત અખંડ અમારું ભજન કરી રહ્યા છે આમ કહી શ્રી હરિ બ્રહ્મચારીની સાથે અંજાર આવ્યા ધરમશ્રી ભગતે જ્યારે હરિના દર્શન કર્યા ત્યારે એમનું અંતર શ્રી હરિ પ્રત્યે ખેંચાઈ ગયું એમણે શ્રી હરિને કહ્યું મહારાજ મારા ઘરમાં મારો રહેવાનો જુદો ઓરડો છે આપ એમાં ઉતારો કરો અને રસોઈ કરી આપ તથા બ્રહ્મચારી જમો આમ કહી ધરમશ્રી ભગતે તમામ સિંધુ લાવી તેમની સામે હાજર કર્યું શ્રીહરિ થાળ જમ્યા પછી શ્રી હરિએ દંપતીને સ્વસ્વરૂપની વાતો કરી શ્રી હરિ કહે આ પૃથ્વી ઉપર જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધરે છે ત્યારે તેની જેને ઓળખાય છે તેનું કલ્યાણ તત્કાળ થાય છે પરોક્ષ ભગવાન અવતારનું ભજન કરે તેનું કલ્યાણ તો જન્માંતરે થાય છે ધરમશ્રી ભગતે કહ્યું આજે મનુષ્યના રૂપમાં ભગવાન હોય ખરા શ્રી હરિએ તાળી વગાડીને કહ્યું હા એ તો હોય આ તાળી સાંભળતા જ ધરમશ્રી ભગતને સમાધિ થઈ ગઈ અને તેઓ તરત અક્ષરધામમાં ગયા ત્યાં એમણે કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા દિવ્ય શ્વેત પ્રકાશમાં દિવ્ય સિંહાસન જોયું આ સિંહાસન ઉપર એમણે કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવું શ્રી હરિનું દિવ્ય સ્વરૂપ જોયું શ્રી હરિએ ધરમશ્રી ભગતની પત્નીને પૂછ્યું તમારા પતિ હાલ સમાધિમાં ક્યાં ગયા છે પત્ની કહે મહારાજ એ તો આપ જ જાણો અમારા જીવનને ક્યાંથી ખબર પડે શ્રીહરિએ કહ્યું અગાઉ ક્યારેય તમારા પતિને આમ થઈ જતું ખરું પત્ની કહે ના આવું તો ક્યારેય થયું નથી શ્રીહરિએ કહ્યું તમારા પતિમાં જે ગુણો હોય તે અમને કહો પત્નીએ કહ્યું મહારાજ અગાઉ મોટા મોટા ભક્તો થઈ ગયા છે અને તેમના ગુણો શાસ્ત્રોમાં વર્ણવેલા છે મારા પતિમાં એ બધા કરતાં વધારે ગુણ છે તેમનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ છે અમે બંને જણાએ એવો નિયમ લીધો છે કે બાર વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવું અમે એકબીજાના વસ્ત્રોના છેડા પણ અડી જાય તો ઉપવાસ કરીએ છીએ અને એકબીજાનું મોં ધ્યાનથી નિરખઈ જાય તો પણ અમે ઉપવાસ કરીએ છીએ આમ ને આમ અમને અગિયાર વર્ષો વીતી ગયા છે આ સાંભળી શ્રી હરિએ મુકુંદ બ્રહ્મચારીને કહ્યું આ દંપતીએ અગાઉ અમારે માટે બાર હજાર વર્ષ સુધી વૈકુંઠમાં રહી બ્રહ્મચર્ય વ્રત પાળીને આખરું તપ કર્યું હતું એ પુણ્ય પ્રતાપથી અમે એમને ત્યાં વગર તેડ્યા આવ્યા છીએ પણ બીજે ક્યાંય જતા નથી જે બ્રહ્મચર્ય વ્રત પાળે છે તેને અમે સામેથી દર્શન દઈએ છીએ એમ કહી શ્રી હરિએ ચપટી વગાડી કે તરત જ ધરમશ્રી ભગત સમાધિમાંથી જાગ્રત થયા પછી તેમણે સમાધિમાં જે કંઈ જોયું તેનું વર્ણન કરવા શ્રી હરિએ કહ્યું ધરમશી ભક્તે પોતાની પત્ની સાંભળે તેમ અક્ષરધામમાં પોતે જે કંઈ જોયું તેનું વર્ણન કર્યું પછી કહ્યું હે મહારાજ આપ જ પ્રગટ શ્રી પુરુષોત્તમ નારાયણ છો એમ કહી તેમણે શ્રી હરિને ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા શ્રી હરિએ કહ્યું આજથી તમારું બ્રહ્મચર્ય વ્રત પૂર્ણ થાય છે માટે ગૃહસ્થની રીતે રહેજો મુકુંદ બ્રહ્મચારીએ શ્રી શ્રીહરિનો મહિમા કહેતા કહ્યું હે ભક્ત આ શ્રી શ્રીહરિ તો આ બ્રહ્માંડમાં કોઈ વખત આવ્યા નથી ને આવશે પણ નહીં આ બ્રહ્માંડના અધિપતિ વૈરાટ બ્રહ્માએ તેમના પચાસ વર્ષ સુધી પ્રાર્થના કરી ત્યારે આ શ્રીહરિ આ લોકમાં પધાર્યા છે આ ભગવાન તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે તે સ્વયં તમારી ઉપર દયા કરીને આજે તમારા ઘરમાં આવીને બેઠા છે બ્રહ્મચારીની વાત સાંભળીને ધરમશી ભક્તને તથા તેમના પત્નીને શ્રી હરિનો મહિમા બરોબર સમજાણો પછી તે બંનેએ શ્રીહરિ પાસે વર્તમાન ધરાવીને સત્સંગના નિયમ ગ્રહણ કર્યા અને શ્રી હરિનો આશરો કર્યો નોંધ હરિનો દ્રઢ નિશ્ચય થયા પછી ધરમશી ભગત શ્રી હરિનો મહિમા સૌને સમજાવી તેમને સત્સંગ તરફ વાળવા લાગ્યા એમના પત્ની પણ સ્ત્રીઓને શ્રી હરિનો મહિમા સમજાવી સત્સંગ તરફ વાળવા લાગ્યા અંજારમાં સંતોને ઉતરવા માટે તેમણે ધર્મશાળા કરાવી હતી